કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10માં ની અંદર ખૂબ જ અગત્યનું ચેપ્ટર કે જેનું નામ છે યામ ભૂમિતિ, બરાબર, એના વિશે તો કે આપણે અભ્યાસ કરવાના છીએ. હવે તો કે આપણે ઓલરેડી આમ જોઈએ તો નાના સ્ટાન્ડર્ડ થી તો કે ભણતા જ આવ્યા છીએ, બરાબર. 9માં ધોરણ ની અંદર પણ આપણે આમ જોઈએ તો યામ ભૂમિતિ ભણ્યા, પરંતુ 9માં ધોરણ ની અંદર યામ ભૂમિતિ અને 10માં ધોરણ ની અંદર યામ ભૂમિતિ તો કે થોડુંક ડિફરન્ટ છે. કોઈ પણ જગ્યાએ બિંદુ આવેલા હોય તો તે બિંદુ વચ્ચેનું અંતર કઈ રીતે મેળવવું, એવી રીતે યામ પદ્ધતિ ની અંદર ત્રિકોણ હોય તો એ ત્રિકોણ નું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું, તો આ ઘણી બધી તો કે ચર્ચા આપણે 10માં ધોરણ માં કરવાના છે. બીજું એ કે આપણે ચેપ્ટર અગત્યનું શા માટે છે, તો કે સાયન્સ ની અંદર તમે જાશો તો આનું આ જ ચેપ્ટર આપણે ત્રિયામ પદ્ધતિમાં ભણવાનું હોય, એટલે કે આપણી પાસે જે કઈ પણ આ યામ પદ્ધતિ છે તે R2 મીન્સ દ્વિયામ, દ્વિયામ મીન્સ તેની અંદર x અક્ષ અને y અક્ષ હોય, જ્યારે ત્રિયામ પદ્ધતિ ની અંદર x y અને z અક્ષ હોય, એટલે કે આપણી પાસે અવકાશ છે, તો અવકાશ ની અંદર આપણી પાસે કોઈ પણ એક ત્રિકોણ આવેલો હોય અથવા તો અવકાશ ની અંદર કોઈ પણ જગ્યાએ બિંદુ આવેલો હોય તો તે બિંદુ ના યામ કઈ ટાઈપના હોય શકે, એના માટે ની તો કે આપણે ચર્ચા કરવાની. જ્યારે તો કે આપણે 10માં ધોરણ ની અંદર દ્વિયામ પદ્ધતિમાં કોઈ પણ આપણી પાસે સમતલ છે, તો આ સમતલ ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ આવેલું છે, તો એ બિંદુ ના યામ કઈ ટાઈપના હોઈ શકે, એના માટે ની તો કે આપણે ચર્ચા કરવાની પડે. તો ચાલો આપણે જોઈએ તો કે આ ચેપ્ટર ની અંદર તો કે આપણે સેના વિશે ભણવાનું આવે. તો સૌપ્રથમ આપણે તો કે 9માં ધોરણ ની અંદર જે ભણી ગયા એના વિશે તો કે આપણે ચર્ચા કરી લઈએ. તો 9માં ધોરણ ની અંદર તો કે આપણે આખ્યાકી યામ પદ્ધતિ વિશે ભણી ગયા, થોડું ઘણું એનું રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ તો કે આપણે આ ચેપ્ટર નો પોર્શન સ્ટાર્ટ કરીએ. ચાલો, તો સૌપ્રથમ તો કે અહીં તમે જોઈ શકો છો તો કે બે અક્ષ દોરેલી છે. ચાલો, અક્ષ ના નામ શું છે બોલો જી બધા, તો કે આ જે અક્ષ છે તેને આપણે શું કહીએ છીએ, તો કે એક્સ અક્ષ, અને આ જે છે તો કે એને આપણે શું કહીએ છીએ, વાય અક્ષ, બરોબર, એક્સ અક્ષ અને વાય અક્ષ, યા જે આપણી પાસે યામાક્ષો છે એના છેદ બિંદુને આપણે શું કહીએ છીએ, તો કે ઉગમ બિંદુ કહીએ છીએ. ઉગમ બિંદુને આપણે સેના દ્વારા દર્શાવીએ છીએ, ઓ દ્વારા, અને બે બિંદુના યામ શું હોય, તો કે 0 0. ચાલો, હવે તો કે આપણી પાસે ચાર તો કે ચરણ હોય છે, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, તો આપણે લખી નાખીએ. ચાલો અહીંયા તો કે પ્રથમ ચરણ, ત્યારબાદ તો કે અહીંયા આપણે જોઈએ તો દ્વિતીય ચરણ હોય, ત્યારબાદ તો કે અહીંયા આપણે જોઈએ તો તૃતીય ચરણ હોય, અને આ જે છે તો કે તે શું છે, ચતુર્થ ચરણ છે. તો આપણી પાસે આ જે ચારે ચાર ચરણ છે, બરાબર. હવે સૌપ્રથમ તો કે એક્સ અક્ષ ની વાત કરીએ તો આ બાજુ ધન એક્સ અક્ષ હોય અને ઓલી સાઈડ શું હોય, તો કે ઋણ એક્સ અક્ષ. એવી રીતે વાય અક્ષ ની વાત કરીએ તો ઉપરની સાઈડ ધન વાય અક્ષ અને નીચેની સાઈડ શું હોય, તો કે ઋણ વાય અક્ષ. ચાલો, આપણે અમુક બિંદુ દર્શાવીએ એટલે તમને બધાને આઈડિયા આવે, તો બધા ખાસ ધ્યાન આપજો. ચાલો, અહીંયા તો કે હું બિંદુના યામ લખું છું, તો ચાલો અહીંયા ધન એક્સ અક્ષ હોય એટલે 1 2 3 4 5. ચાલો, એ જ રીતે આપણે વાય અક્ષ માં તો કે ઉપરની સાઈડ જાય તો કે ધન વાય અક્ષ આવે, એટલે કે 1, એ રીતે અહીંયા 2, ચાલો એ રીતે અહીંયા 3, એ રીતે અહીંયા 4 અને અહીંયા 5. અહીંયા જોઈએ તો માઇનસ સાઈડ આવે, એટલે કે -1 -2, અહીંયા -3, અહીંયા તો કે -4, એવી રીતે અહીંયા આપણી પાસે -5. એવી રીતે આ બાજુ જોઈએ તો અહીંયા -1 -2 -3 -4 -5. સૌપ્રથમ તો કે બધાને આટલું તો આવડતું જ હશે, કઈ સાઈડ તો કે આપણે ધન તો કે સંખ્યા દર્શાવી અને કઈ સાઈડ ઋણ સંખ્યા દર્શાવી. ચાલો, આટલું પેલા બધાને ખબર પડી. હવે આપણે વાત કરવી છે પ્રથમ ચરણ ની અંદર કોઈ પણ બિંદુ આવેલું હોય તો તેના યામના સ્વરૂપ વિશે. ચાલો, બધા ખાસ ધ્યાન આપજો. જોજો, અહીં પ્રથમ ચરણ છે એક્સ અક્ષ કે વાય અક્ષ, એક્સ યામના બધા જો 1 2 3 4 5, બધા પ્લસ, વાયામ જો બધા કેવા છે પ્લસ. તો કહેવાનો મીનિંગ, પ્રથમ ચરણ ની અંદર કોઈ પણ બિંદુ આવેલું હશે તો એના યામ હંમેશા પ્લસ પ્લસ સ્વરૂપના હશે, એટલે કે એનો એક્સ યામ પ્લસ હશે અને એનો વાય યામ કેવો હશે, પ્લસ જ હશે. ચાલો, હવે દ્વિતીય ચરણ ની વાત કરીએ તો દ્વિતીય ચરણ માં તમે જોઈ શકો છો એક્સ યામ કેવો છે, જોવો જી બધા ઋણ, વાય યામ જોવો બધા કેવો છે પ્લસ, અને પેલા હંમેશા એક્સ યામ જ આવે. આ એક બધાય વાત ખાસ ધ્યાન રાખવાની છે, પેલા હંમેશા એક્સ યામ અને ત્યારબાદ વાય યામ. પરંતુ જોઈએ, એક્સ યામ પેલા તો કે લખીએ તો કેવા છે માઇનસ, વાય યામ પેલા પછી લખીએ તો કેવા આવશે પ્લસ, એટલે કે આ બિંદુ નું સ્વરૂપ કેવું હશે, માઇનસ પ્લસ. ત્યારબાદ તૃતીય ચરણ ની વાત કરીએ તો તૃતીય ચરણ ની અંદર એક્સ યામ કેવો હોય માઇનસ, અને તો કે વાય યામ કેવો હોય માઇનસ,
એટલે બંને યામ માઈનસ છે એટલા માટે તૃતીય ચરણના જે કંઈ પણ યામનું સ્વરૂપ હશે તે કેવું હશે માઈનસ માઈનસ ચાલો હવે વાત કરવી છે આપણે ચતુર્ચરણમાં એક્સિયમ કેવો હોય પ્લસ વાયમ કેવો છે જોવો જી બધે બધા માઈનસ તો પહેલા હંમેશા એક્સિયમ દર્શાવે એટલા માટે પ્લસ અને માઈનસ તો આ પ્લસ અને આપણી પાસે તો અહીંયા શું આવશે માઈનસ ચાલો સૌપ્રથમ તો પહેલા બધાને આટલી ખબર હોવી જોઈએ કે કોઈ પણ બિંદુ હું તમને યામ આપું તો એ બિંદુ કયા ચરણની અંદર આવેલું હશે બરોબર અને યાદ જ રાખવાનું કે અહીંયા પ્લસ પ્લસ અહીંયા પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ એવું કાંઈ પણ યાદ રાખવાનું નથી આ રીતે બનાવતા શીખવાનું છે કે આપણી પાસે ચતુર્ચરણ છે તો એની અંદર એક્સિયમ જો બધે બધા પ્લસ વાયમ જો બધે બધા માઇનસ તો એટલા માટે પ્લસ માઇનસ આ ખબર પડે છે ચાલો હવે હું તમને અમુક બિંદુના યામ આપું એની પરથી તમારે એ નક્કી કરવાનું છે કે કયા ચરણની અંદર કયું બિંદુ આવેલું છે ચાલો હું એમ કહું કે 2 - 5 જો બધે બધા ક્યાં આવે xm 2 ym -5 કઈ બિંદુ કયા હશે તો કે ચોથા ચરણમાં હશે હું એવું કહું કે આપણી પાસે 3 ને 4 તો 3-4 બિંદુ કયા ચરણમાં હશે બોલો જી બધે બધા 3-4 કયા ચરણમાં પ્રથમ ચરણ ચાલો એમ કહું કે -2 - 3 -2 - 3 જો બધે બધા માઇનસ માઇનસ કે છે ત્રીજા ચરણ તો એ બિંદુ અહીંયા ક્યાંક આવેલો છે હવે આપણે બિંદુ દર્શાવવાની વાત કરીએ હું હમણાં એવું બોલ્યો કે -2 - 3 જો સૌથી પહેલા હંમેશા આપણે શું કરવાનું હોય તો કે એક્સિયમ પહેલા દર્શાવવાનું આપણે એક્સિયમ ઉપર -2 માં હોય જવાનું ચાલો એક્સિયમ ઉપર -2 વાયમ ઉપર -3 એટલે આ બંને તો કે ભેગા ક્યાં થાય છે અહીંયા તો -2 - 3 અહીંયા ક્યાંક બિંદુ આવેલું હશે ચાલો હવે હું એમ કહું કે આપણે તો કે 1 - 2 લેવું છે 1 અને -2 જો 1 એક્સિયમ 1 આય છે -2 આય છે તો એ બિંદુ 1 થી 2 ક્યાં હશે અહીંયા એટલે કે 1 -2 અહીંયા ક્યાં બી હશે હવે હું એવું કહું કે આપણે એક બિંદુ લઈ લઈએ -2 2 ચાલો તો -2 2 બિંદુ ક્યાં હશે તો કે અહીંયા ક્યાં હશે -2 વાયમ માં 2 જઈએ તો એ બિંદુ બને ભેગા ક્યાં થાય છે તો કે એટલે એ બિંદુ ને અહીંયા આવ્યો -2 2 એટલે પહેલા બધાને ખબર પડી તો કોઈ પણ ચરણની અંદર બિંદુ આવેલું હોય તેના યામ કઈસો ટાઈપના હોઈ શકે તો સૌપ્રથમ પહેલા બધાને આટલી ખબર પડવી જોઈએ ચાલો હવે આપણે વાત કરવી છે તો કે કોઈ પણ અક્ષ પર કયું બિંદુ આવેલું હોય એના યામ કઈ રીતે લખવા બધે બધા ખાસ આ વાત ધ્યાન રાખવાની છે કેમ કે બિંદુના યામ તો બધે બધાને આવડતા હોય છે પરંતુ કઈ અક્ષ પરના બિંદુના યામ કઈ ટાઈપના હોઈ શકે ધારો કે એમ કહો કે એક્સ અક્ષ પરનું બિંદુ છે એના યામ કઈ ટાઈપના હોઈ શકે તો કે બહુ ઓછાને ખબર હોય છે ત્રણ જો એ બિંદુ એ એક્સ અક્ષ પર કેટલું અંતર અંતર કાપ્યું તો કે 3 એકમ વાય અક્ષ પર કેટલું તો કે ઉપર જાય છે બિંદુ તો કે ના એનો મતલબ એવો થાય વાય એકમ વાય અક્ષ પર એક પણ એકમ અંતર કાપેલ નથી તે બિંદુના યામ કેવા હોય 3 0 ખબર પડે છે બધાને તો એટલા માટે આ બિંદુના યામ 3 0 થાય એવી રીતે ધારો કે આપણે અહીંયા લઈએ તો -2 0 થાય એવી રીતે અહીંયા લઈએ તો -5 0 થાય સમજાય છે એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ આવેલા હોય તો એનો વાય યામ હંમેશા 0 થાય આ પહેલા તો બધાએ ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ આપણે જોઈએ વાય અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો વાય અક્ષ પર હંમેશા ધારો કે આપણી પાસે ચાલો ધારો કે અહીં એક બિંદુ ચાલેલું છે આ બિંદુના યામ બોલો જી બધે બધા તો અહીંયા આ બિંદુના યામ કયા થશે તો કે એનો એક્સ યામ જો કેટલો છે 0 કારણ એક્સ અક્ષ પર અહીંયા અંતર કાપેલ નથી માત્ર વાય અક્ષ પર અંતર કાપેલ છે એ કેટલા છે 1 એકમ તો એટલા માટે બિંદુના યામ શું થાય 0 1 વાય અક્ષ પર કોઈ પણ એક બિંદુ આવેલું હોય તો હંમેશા એનો એક્સ યામ 0 થાય આ બધાય ખાસ યાદ રાખવાનું છે તો ફરી એકવાર બે નિયમ બધે બધા લખો હોય તો લખી નાખજો શું બોલ્યો એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુના યામ હોય તો એનો એક્સ યામ હોય પરંતુ વાય યામ હંમેશા શું હોય 0 વાય અક્ષ પર કોઈ પણ બિંદુ આવેલું હોય તો એના વાય યામ જ હોય એનો એક્સ યામ હંમેશા શું હોય 0 હોય ધારો કે આપણે આ બિંદુના યામ બોલીએ તો શું થાય બોલો જી 0 - 5 ચાલો આ બિંદુના યામ 0 - 2 આ બિંદુના યામ 0 3 ચાલો આ બિંદુના યામ 5 0 આ બિંદુના યામ શું હોય -1 0 તો અત્યાર સુધી આપણે કેટલું શીખા તો કે સૌપ્રથમ અક્ષ વિશે માહિતી મેળવી ત્યારબાદ ચરણ વિશે માહિતી મેળવી ચરણ પરના કોઈ પણ બિંદુ વિશે માહિતી મેળવી અને ત્યારબાદ કોઈ પણ અક્ષ પર બિંદુ આવેલો હોય તો એ બિંદુના યામ કઈ ટાઈપના હોઈ શકે તો અત્યાર સુધીમાં આપણે 4 વસ્તુ તો કે શીખ્યા આટલી પહેલા બધે બધાને સમજાઈ ગયું તો આ 9મા ધોરણની અંદર તો કે આ બધી બધી વસ્તુ તો કે આપણે શીખી જ ગયા છીએ હવે તો કે આપણે અગત્યની વાત કરવાની છે એ આ ચેપ્ટરમાં જે આપણે શીખવાનું છે એમ તો આ ચેપ્ટરમાં જે આપણે શીખવાનું છે તે ખાસ કરીને આપણે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું છે
હવે નવમા ધોરણ ની અંદર કેવું આવતું તારો કે આપણી પાસે કોઈ પણ આપણી x અક્ષ પર એક બિંદુ આ છે અને બીજું તો ક્યાંક બિંદુ આ છે આ બંને બિંદુ વચ્ચેનું આપણે અંતર મેળવવું છે તો એ કેટલા એકમ અંતર થાય એના વિશેની તો કે આપણે ચર્ચા કરી ગયા જો અહીં બધે બધા ખાસ ધ્યાન આપજો ધારો કે એક બિંદુ આ છે અને એક બિંદુ આ છે ચાલ આને અહીં આપણે લઈ લઈ x0 હવે હું તમને એમ કહું કે આ બંને બિંદુ વચ્ચેનું અંતર મેળવો તો કેટલું થાય આ એક એકમ અને આ બે એકમ ટોટલ કેટલા એકમ અંતર થયું તો કે બે એકમ અંતર થયું સમજાય છે બધાને તો આ પ્રમાણે આપણે અંતર મેળવતા હતા જ્યારે તો કે હવે y અક્ષ પરનું કોઈ પણ યામ હોય તો પણ આપણે આ રીતે અંતર મેળવતા હતા બરોબર તો હવે આપણે જે વાત કરવાની છે તે શું છે આખી આખી યામ પદ્ધતિમાં કોઈ પણ જગ્યાએ બિંદુ આવેલો હોય તો એ બે બિંદુ વચ્ચેનું અંતર કઈ કઈનું હોઈ શકે એના માટેનું સૂત્ર અને અંતર કઈ રીતે મેળવવું તેને જોઈએ આપણે ધારો કે આપણી પાસે જો અહીં 1 2 બિંદુ છે અને અહીંયા તમે જોઈ શકો છો ધારો કે આ 0 અને 1 છે બરોબર તો કે આ બે બિંદુ વચ્ચેનું અંતર ચાલો આપણે મેળવવું હોય તો અહીંયા તો કે આપણે બે બિંદુને જોડી દઈએ તો આ રીતે મેળવાય અથવા ધારો કે આપણી પાસે કોઈ પણ એક બિંદુ આયા છે -2 2 ચાલ આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું હોય તો આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય એ રીતનું તો કે આપણે અંતર મેળવવાનું હોય સમજાય છે બધાને ફરી એકવાર શું બોલ્યો હું આપણે અત્યાર સુધી કોઈ પણ એક અક્ષ પરના અંતર કઈ રીતે મેળવવા તેના વિશે તો કે આપણે શીખી ગયા હવે તો કે 10મા ધોરણમાં જે આપણે શીખવાનું છે તે શું છે તો કે આખે આખી આમ પદ્ધતિમાં કોઈ પણ જગ્યાએ બે બિંદુ આવેલા હોય તો તે બે બિંદુ વચ્ચેનું અંતર કઈ રીતે મેળવવું એના માટેનું આપણી પાસે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી તો કે આપણે આગળ વધવાનું છે ચાલો સૌપ્રથમ આપણે થિયરી જોઈ લઈએ તો અહીં મેં લખી દીધું છે x અક્ષ પર આવેલા બિંદુના યામ હંમેશા શું હોય x0 આ વાત તો કે બધાય ખાસ મગજમાં રાખવાની છે કેમ કે ઘણી વખત તો કે આપણે ઘણા બધા ક્વેશ્ચનમાં ધારવાનું આવશે ત્યારે તો કે હું ડાયરેક્ટલી તો કે આ પ્રમાણે ધારીશ ત્યારે વિચારતા નહીં કે શું કામ આવું ધાર્યું બરોબર કેમ કે આખે આખી યામ પદ્ધતિ પરથી જ તો કે આપણે બિંદુને યામ લીધા x અક્ષ પર આવેલા બિંદુના યામ હંમેશા ધારવાના હોય તો શું ધારવાના x 0 શું કામ એનો y એમ હંમેશા 0 એવી રીતે y અક્ષ પર કોઈ પણ બિંદુ આવેલા હોય તો એના યામ શું ધારવાના આપણે 0 y શું કામ તો કે એનો x એમ હંમેશા 0 એટલા ચલો આપણે આ બે વસ્તુ બધાને ખબર પડી હવે x અક્ષ પર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર હવે કોઈ પણ બે બિંદુ x અક્ષ પર આવેલો હોય તો તે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે મેળવો તો કે એક બિંદુના યામ x1 0 હોય બીજે બિંદુના યામ x2 0 હોય કારણ x અક્ષ પર બિંદુ આવેલો એટલે એનો y અક્ષ શું હોય 0 જ હોય તો એ બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે મેળવવાનું તો કે મોડ્યુલસ ઓફ x1 x2 શું કામ તો કે આપણી પાસે તે બંને વચ્ચેનું અંતર હંમેશા ધન જ હોય કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવી અંતર હંમેશા કેવું હોય ધન હોય તો આપણે શું કરવાનું ઈ બંનેના એક્સિયમ ની બાદ બાકી લેવાનું પછી તમે આ તો કે 3 માંથી એક બાદ કરો કે 1 માંથી 3 બાદ કરો બંને ચાલશે જો 3 માંથી એક બાદ કરો તો કેટલા આવ્યા 2 1 માંથી 3 બાદ કરો તો કેટલા આવે -2 પરંતુ -2 નું તમે માનાંક લઈ લ્યો માનાંક શું કરી નાખે માઇનસ સંખ્યાને ધન કરી નાખે એટલા માટે તો કે ફરી પાછો નો આન્સર કેવો આવશે 2 આવે ખબર પડે છે બધાને તો આપણે આ પ્રમાણે 9મા ધોરણની અંદર અંતર મેળવવાના આવતા તેવી જ રીતે આપણે જોઈએ y અક્ષ પર કોઈ પણ બે બિંદુ આવેલા હોય તો એના યામ કેવા હોય 0 y1 અને 0 y2 હોય બરોબર 0 y1 અને 0 y2 શું કામ એના x એમ 0 હોય ચાલો હવે આના તો કે આપણે અંતર કેવી રીતે મેળવવા તો કે 2 ના y યામની બાદ બાકીનું માનાંક લઈ લેવા 2 ના y ની યામની બાદ બાકીનું શું લેવાનું માનાંક શું કામ ધારો કે જો આપણી પાસે અહીં 3 છે અહીં આપણી પાસે 1 છે તો 3 માંથી 1 બાદ કરો તો 2 થઈ જાય હવે ધારો કે એક આ છે અને એક બિંદુ આ છે તો ટોટલ અંતર જો 3 એકમ આ બાજુ 3 એકમ આ બાજુ ટોટલ કેટલું થાય 6 હવે આપણે એમ થાય y1 y2 તમે 3 માંથી આ -3 બાદ કરો 3 -3 3 ને 3 કેવા થઈ ગયા 6 એકમ એકમ થઈ ગયા અથવા -3 -3 કરો તો -6 પરંતુ -6 નું માન લ્યો તો શું થઈ જાય +6 થઈ જાય એટલે કહેવાનો મીનિંગ તમે આ બિંદુમાંથી આ બિંદુ બાદ કરો કે આ બિંદુમાંથી આ બિંદુ બાદ કરો બંનેમાં અંતર હંમેશા સમાન જ આવે એટલે કે AB વચ્ચેનું અંતર મેળવો કે B થી A વચ્ચેનું અંતર મેળવો હંમેશા અંતર કેવું મળે સમાન જ મળે બરાબર આપણી પાસે ધારો કે બોર્ડની સપાટી હોય તો તમે બોર્ડની પેલી સપાટીથી આ સપાટી માપો કે આથી આ બાજુની સપાટી માપો બંને વચ્ચેનું અંતર હંમેશા કેવું થાય સમાન જ થાય એવી જ રીતે ધારો કે તમારી પાસે આ કોઈ પણ એક માર્કર છે અથવા પેન છે તો પેનની તમે આ બાજુથી લંબાઈ માપો કે આ બાજુથી લંબાઈ માપો લંબાઈ હંમેશા કેવી થાય સમાન જ થાય અને આ જે વસ્તુ છે તે શું છે લંબાઈ જ છે બીજું કંઈ નથી બરાબર હવે આપણા માટે નવું શું છે તો કે આ કોઈ પણ બે બિંદુ આખે આખા યામ પદ્ધતિ એટલે કે આપણી પાસે આ બોર્ડ છે એ એક સમતલ છે તો સમતલમાં હું એમ કહું એક બિંદુ આયા છે એક બિંદુ આયા છે મારે આ બે બિંદુ વચ્ચેના અંતર મેળવવા છે તો સૌપ્રથમ એના માટે શું હોવું જોઈએ યામ હોવા જોઈએ તો આપણને રકમમાં ઓલરેડી આ યામ આપી દીધા છે આપણી પાસે ધારો કે P બિંદુના યામ x1 y1 હોય અને Q બિંદુના યામ x2 y2 હોય એટલે યામ કોઈ પણ હોઈ શકે
P બિંદુ ને એમ શું બોલી લો હું x1 y1 q બિંદુ ને એમ શું બોલી લો x2 y2 જો આ પ્રમાણે બે યામ બિંદુ ના યામ આપી દીધા હોય તો તે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે મેળવવાનું PQ બરાબર વર્ગમૂળ ની અંદર x2 x1 નો સ્ક્વેર y2 y1 નો સ્ક્વેર ફરી એક વાર શું બોલી લો વર્ગમૂળ ની અંદર x2 x1 નો સ્ક્વેર y2 y1 નો સ્ક્વેર હવે એવું જરૂરી નથી કે x2 માંથી જ x1 બાદ કરવાનો તમે x1 x2 નો વર્ગ y1 y2 નો વર્ગ કરશો તો પણ ચાલશે કે જ્યારે તો કે આપણે દાખલા ગણશે એટલે ઓટોમેટિક ત્યારે તમને ખબર પડી જશે તો અત્યારે બધાએ ખાસ તો કે આ સૂત્ર યાદ રાખવાનું છે ફરી એકવાર બોલો જી બધા કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવા માટેની ફોર્મ્યુલા શું છે વર્ગમૂળની અંદર x2 x1 નો સ્ક્વેર y2 y1 નો સ્ક્વેર તો સૂત્ર કેવા શું માંગે છે સૌપ્રથમ તમારે શું કરવાનું બે ના xm ની બાદબાકી એનો વર્ગ પ્લસ બે ના ym ની બાદબાકી અને એનો શું કરવાનો વર્ગ આ પ્રમાણે બધાય તો કે આ ફોર્મ્યુલા એડ કરવાની છે અને વચ્ચે શેની સાઈન આવશે પ્લસ ની સાઈન આવશે અને બીજું કે આ વર્ગમૂળ આવશે તો બધાય ખાસ તો કે આ સૂત્ર યાદ રાખવાના છે આ જનરલી તો કે આ બંને સૂત્રનો ઉપયોગ આપણે આવતો નથી આપણે આ એક સૂત્ર પર જ આધારિત પ્રશ્ન ગણશે કારણ શું તો કે આ બંને જે સૂત્ર બેયના છે તે આની ઉપરથી જ બેયના છે જો અહીંયા y1 y2 નો વર્ગ કરો તો તમને 0 મળશે કેમ કે ym બેયના 0 છે 0 માંથી 0 બાદ કરો તો 0 એટલે સૂત્ર આ જ બેયનું છે x2 x1 નો સ્ક્વેર અને વર્ગ અને વર્ગમૂળ બે કેન્સલ થઈ જાય તો એટલા માટે માનાંકમાં x1 x2 છે એટલે આ બંને સૂત્ર આની પરથી જ બેયના છે પણ આ તો કે માત્ર તો કે એક માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં ક્યાંક આવે અડા તો આ સૂત્ર એટલા માટે તો કે અહીં તમને લખાવેલ છે તો સૌપ્રથમ બધે બધા આ થિયરી વ્યવસ્થિત સારી રીતે તો કે સમજો ર અને સૂત્ર તો કે લખી નાખો ત્યારબાદ તો કે આપણે આગળની થિયરી જોઈએ તો હવે આપણે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર કઈ રીતે મેળવવું એના વિશે તો કે આપણે ભણી ગયા ર એના માટેનું અંતર સૂત્ર જે હતું તે બધાય ખાસ તો યાદ રાખવાનું છે હવે તો કે આપણે અંતર માટેના અમુક જે ગુણધર્મ છે તેના વિશે તો કે આપણે માહિતી મેળવીએ જે એક માર્કના શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ અગત્યના છે એટલે બધે બધાએ ખાસ તો કે આ સમજવામાં ધ્યાન આપવાનું છે ચાલો આપણે જોઈએ તો કે અંતર હંમેશા અનૃણ હોય આ એક શબ્દ બધાએ ખાસ યાદ રાખવાનો છે અનૃણ અનૃણ મીન્સ ઋણ ન હોય તેવું બરાબર એટલે કે અંતર હંમેશા અનૃણ હોય આથી આપણે માત્ર તો કે ધન વર્ગમૂળ જ લઈશું વર્ગમૂળ રાખ્યું છે પરંતુ વર્ગમૂળમાં અત્યાર સુધી તમને યાદ હોય તો આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢતા તો આપણે પ્લસ ઓર માઇનસ એવું લેતા પરંતુ આ ચેપ્ટરનો આપણે કોઈ પણ ક્વેશ્ચનમાં ક્યારેય પણ એવું નહીં લઈએ જો આપણે અંતરનો ક્વેશ્ચન હોય તો જ્યારે ક્યારેક એવું બને કે આપણને કોઈ પણ એક ચલની કિંમત મેળવવાની હોય ત્યારે તો કે પ્લસ ઓર માઇનસ લેવાનું હોય અંતરના કોઈ પણ ક્વેશ્ચન હોય અંતર આપણે મેળવવાનું હોય ત્યાં હંમેશા આપણે પ્લસ જ વર્ગમૂળ લઈશું ધન વર્ગમૂળ જ લઈશું ઋણ વર્ગમૂળ લઈશું નહીં યાદ છે આપણે ત્રીજું ચોથું ચેપ્ટર જ્યારે ભણ્યા તો કે ત્યારે આપણે કોઈ પણ જગ્યાએ વર્ગમૂળ કાઢવાનું ધારો કે 24 નું વર્ગમૂળ તો આપણે પ્લસ ઓર માઇનસ રૂટ 24 એવું લખતા અથવા 25 નું વર્ગમૂળ તો આપણે એવું લખતા પ્લસ ઓર માઇનસ 5 પરંતુ અહીંયા આપણે ક્યાંય પણ અંતરના ક્વેશ્ચનમાં લખશે નહીં કારણ અંતર ક્યારેય નેગેટિવ ન હોય એટલા માટે તો કે આપણે અંતર હંમેશા ધન જ હોય તો આપણે ધન વર્ગમૂળ જ લઈશું ચાલો ત્યારબાદ કોઈ પણ એક બિંદુ P ઓફ XY હોય અને કોઈ પણ એક બિંદુ ઉગમ બિંદુ O 0 0 હોય તો તે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય વર્ગમૂળની અંદર x² + y² હવે આ બધે બધા સૂત્ર જે બેયનાની આગળના સૂત્ર પરથી જ બેયના કેવી રીતે તો વર્ગમૂળની અંદર બંનેના x યામ ની બાદબાકી કરો જો વર્ગમૂળની અંદર x - 0 નો વર્ગ વર્ગમૂળમાં x માંથી તમે 0 બાદ કરો તો x જ વધે એટલે x² આવ્યા પ્લસ વર્ગમૂળની અંદર તો કે આપણી પાસે શું આવે y - તો કે 0 નો વર્ગ તો y માંથી 0 બાદ કરો તો y જ આવે એટલે y² તો કહેવાનો મીનિંગ શું છે તો કોઈ પણ બે બિંદુ હોય એટલે કે એક ઉગમ બિંદુ હોય અને ઉગમ બિંદુ થી કોઈ પણ એક બિંદુ વચ્ચેનું અંતર મેળવવા તો શું કરવાનું વર્ગમૂળની અંદર તે બંનેના એટલે કે x યામ અને y યામના વર્ગોનો શું કરવાનો સરવાળો અને એનું શું લઈ લેવાનું વર્ગ ચાલો ત્યારબાદ જોઈએ તો કે ત્રીજું અહીં તો કે તમારી પાસે PQ જે સૂત્ર છે તો કે હમણાં જ આપણે આગળ ભણી ગયા તો કે x2 x1 નો સ્ક્વેર y2 y1 નો સ્ક્વેર બરાબર તો કે હવે એની બદલે ધારો કે આપણે x1 માંથી x2 અને y1 y2 કરો તો પણ ચાલશે બરાબર આપણી પાસે કોઈ પણ બે બિંદુ તમને રકમ આપી દીધા છે હવે તમે પહેલા બિંદુમાંથી બીજું બિંદુ બાદ કરો કે બીજા બિંદુમાંથી પહેલા બિંદુ બાદ કરો એના આન્સરમાં ક્યારે ચેન્જીસ આવશે નહીં બરાબર એટલા માટે તો કે આ બંને વસ્તુ સાચી છે કહેવાનો મીનિંગ P થી Q માપો કે Q થી P બિંદુ વચ્ચેનું અંતર માપો બંને અંતર હંમેશા સમાન થાય એટલા માટે તો કે અહીં આપણે આ પ્રમાણે કોઈ પણ સૂત્ર તમે લખી શકો છો બંને સૂત્ર સાચા જ છે ચાલો ત્યારબાદ જોઈએ હંમેશા આપણી પાસે કોઈ પણ ક્વેશ્ચન હશે તો એની અંદર હંમેશા આપણે શું લેશું
તો કે વર્ગમૂળ દરેક વખતે દરેક સ્ટેપમાં ન લખવું પડે, એટલા માટે બંને બાજુ આપણે વર્ગ કરી નાખીએ. શું કરી નાખીએ? વર્ગ. હવે જોજો બધે બધા PQ નો જો આપણે વર્ગ કરી તો PQ સ્ક્વેર લખી શકીએ. અહીંયા બધે ખાસ ધ્યાન રાખવાનું છે, અંતર છે એટલા માટે P સ્ક્વેર Q સ્ક્વેર નથી કરવાનું. બરાબર, PQ નો સ્ક્વેર AB હોય તો AB નો આપણે શું કરવાનો? વર્ગ. એટલે B ઉપર ખાલી સ્ક્વેર આવશે. તો PQ સ્ક્વેર આપણે કરીએ તો બે બિંદુ વચ્ચેનું અંતર, તો એનો આપણે વર્ગ લઈએ તો અહીં શું થઈ જાય? વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો ફાઇનલી આપણને શું મળે? x1 - x2 નો સ્ક્વેર + y1 - y2 મળશે. બરોબર, આપણે દરેકે દરેક સ્ટેપમાં વર્ગમૂળ ન લખવું પડે, એટલા માટે આપણે તો કે બંને બાજુ વર્ગ કરીએ છીએ. એટલે આ પ્રમાણે સાદુરૂપ આપતા જઈએ, છેલ્લે જે આપણને કિંમત મળે માત્ર તો કે એનું વર્ગમૂળ લઈ લેવાનું, એટલે તમારો ફાઇનલ આન્સર મળી જાય. એટલે તમને તે બે બિંદુ વચ્ચેનું અંતર મળી જાય. સમજાય છે બધાને? એટલા માટે તો કે આ પ્રમાણે આપણે કોઈ પણ ક્વેશ્ચનમાં આ અંતર સૂત્ર યુઝ કરશી, પરંતુ બધે ખાસ ધ્યાન રાખવાની છે સામેની બાજુ વર્ગ આવશે. બરાબર, અહીંયા માત્ર PQ લખો અને પછી અહીંયા તમે વર્ગમૂળ ન કરો તો એ ખોટું પડે. કાર જો અહીં PQ લખો તો વર્ગમૂળ કરવું પડે, અને વર્ગ કરો તો વર્ગમૂળ ન આવે. આ બધે ખાસ તો કે ધ્યાન રાખવાનું છે. ચલો પહેલા બધા બધાને સમજાણો આ ક્વેશ્ચન કઈ રીતે ગણવા, એના માટેની તો કે આપણે ચર્ચા કરી. બીજું એક અનૃણ, અનૃણ મીન્સ શું થાય? તો કે ઋણ ન હોય તેવું, એટલે કે અંતર ઝીરો પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે, ક્યારે ઋણ હશે નહીં. ચલો હવે ત્યારબાદ તો કે આપણે અંતર માટેના કેટલાક ગુણધર્મ જોઈએ, જે એક માર્કના શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ અગત્યના છે. પહેલો ગુણધર્મ, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર હંમેશા ઝીરો અથવા ઝીરો કરતા કેવું હોય? મોટું. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો નો મીનિંગ શું થાય? ઝીરો અથવા ઝીરો કરતા મોટું, ક્યારે નેગેટિવ હશે નહીં. એટલા માટે તો કે અંતર હંમેશા અનૃણ હોય છે. ત્યારબાદ જોઈએ, જો a is equal to b હોય તો, અને તો ab is equal to 0, કહેવાનો મીનિંગ શું છે? કોઈ પણ બે બિંદુ વચ્ચેનું આપણે અંતર માપશી. હવે તમે હા એટલે સાવ નજીકના કોઈ પણ બે બિંદુ લઈ લો, એ નજીકના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવો તો પણ કાંઈક તો અંતર મળશે. હવે એમ કહો, અંતર ઝીરો છે એવું ક્યારે પોસિબલ થાય? તમે તમારા માઇન્ડ થી વિચારો, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર ઝીરો ક્યારે થાય? તો કે એક બિંદુ પર જ જો બીજું બિંદુ આવેલું હોય ત્યારે જ અંતર ઝીરો થાય, સિવાય એવું પોસિબલ નથી. અરે આપણી પાસે સમતલ પર અહીંયા એક બિંદુ આવેલું છે, એની ઉપર જ બીજું બિંદુ આવેલું છે, અને હવે હું એમ કહું કે આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવો તો જ તે બિંદુ વચ્ચેનું અંતર ઝીરો થાય, એ સિવાય ક્યારે? તો કે બે બિંદુ વચ્ચેનું અંતર ઝીરો થાય નહીં. કહેવાનો મીનિંગ શું છે? બંને બિંદુના યામ જો સમાન હોય તો જ તે બે બિંદુ વચ્ચેનું અંતર ઝીરો, એ સિવાય તો હંમેશા અંતર કેવું મળે? ધન જ મળે, ઋણ ક્યારે મળવાનું નથી. ચાલો ત્યારબાદ જોઈએ આપણે સમરેખ અને અસમરેખ માટેની વાત. હવે તમને બે પ્રકારના ક્વેશ્ચન પૂછાય. તમને એક ક્વેશ્ચન એવો પૂછે કે ત્રણ બિંદુના યામ આપી દે, તમને પૂછે કે આ બિંદુઓ સમરેખ છે કે નહીં ચકાસો, અથવા તમને એમ પૂછે કે સાબિત કરો કે આ બિંદુઓ સમરેખ છે, અથવા સાબિત કરો કે આ બિંદુઓ સમરેખ નથી. તો એ કઈ રીતે સાબિત કરવા, એના માટેની મેં કન્ડિશન લખી છે, બધે બધા ખાસ વ્યવસ્થિત સમજજો. બરોબર, તો કે અહીં જો AB + BC is greater than AC થાય તો ABC અસમરેખ બિંદુ છે. સૌપ્રથમ સમરેખ અને અસમરેખની ડેફિનેશન યાદ કરો બધા. સમરેખ મીન્સ એક જ રેખા પર બિંદુ આવેલા હોય તેવા બિંદુને શું કહેવાય? સમરેખ. અને અસમરેખ મીન્સ એક રેખા પર આવેલા બિંદુ ન હોય એને શું કહીએ છીએ? અસમરેખ. હવે જો A થી B જઈએ અને B થી આપણે C જઈએ તો AC જેટલું અંતર થતું હોય તો એને આપણે શું કહીએ છીએ? સમરેખ. અને જો AC જેટલું અંતર ન થતું હોય પરંતુ આ બંને વચ્ચેનો સરવાળો જો મોટો થઈ જતો હોય તો એ અસમરેખ બિંદુ છે. આપણે એક આકૃતિ દ્વારા જોઈએ એટલે તમને બધાને ખ્યાલ પડે. જોજો બધે બધા ખાસ. ધારો કે અમારું ઘર અહીં છે A બિંદુ પાસે. બરોબર, અહીંયા તો કે આપણી સ્કૂલ છે. બરોબર, તો કે અહીંયા હું ધારો કે C બિંદુ લઈ લઉં છું. અને ધારો કે અહીં કોઈ પણ એક તમારા ફ્રેન્ડનું ઘર છે, ધારો કે B. ફરી એક વાર શું બોલી લઉં, તમારું ઘર અહીં A બિંદુ પાસે છે, B બિંદુ પાસે તમારા ફ્રેન્ડનું ઘર છે, અને C બિંદુ પાસે તમારી સ્કૂલ છે. હવે હું એમ કહું કે તમારે ઘરેથી સ્કૂલે જવું છે તો તમે શું કરો? A થી C બિંદુએ ગયા જાવ તો તમને ડાયરેક્ટલી તો કે ઘરથી તો કે સ્કૂલ વચ્ચેનું અંતર મળી જાય. પરંતુ તમે એવું ન કરો, તમે તો કે સૌપ્રથમ શું કરો? તો કે તમે તમારા ઘરેથી તમારા ફ્રેન્ડની ઘરે જાઓ, ત્યાંથી તો કે તમે બંને તો કે અહીંયા C બિંદુ એટલે કે આપણી પાસે સ્કૂલે આવો. તો હવે હું તમને એમ કહું કે તમે કુલ કેટલું અંતર કાપ્યું? A થી C જેટલું અંતર કાપ્યું કહેવાય? તો કે ના. શું કામ? તો કે તમારી પાસે અહીં A થી B જાઓ અને B થી C જાઓ તો એ બંનેનો સરવાળો AC કરતા કેવો થશે? મોટો જ થશે. કારણ કેવું હોય? તમે સમરેખ બિંદુઓ નથી. એની બદલે ધારો કે આ પ્રમાણે હોત, તો ધારો કે તમારું ઘર અહીં છે A બિંદુ પાસે, તમારા ફ્રેન્ડનું ઘર અહીંયા B બિંદુ પાસે છે, અને તમારી સ્કૂલ તો કે C બિંદુ પાસે છે. આવું હોત તો શું થાય? તો કે તમે અહીંયા તો કે તમારા ઘરેથી સ્ટાર્ટ કરો છો ચાલવાનું, B બિંદુ પાસે પહોંચ્યા એટલે તમારા ફ્રેન્ડની ઘરે પહોંચ્યા, તમારા ફ્રેન્ડ અને તમે બંને તો કે C બિંદુ પાસે પહોંચી ગયા.
બરોબર તો અહીંયા તમે જોઈ શકો છો a થી b જાવ અને તમે b થી c જાવ તો a થી c જેટલું જ અંતર q કહેવાય કે નહીં જોવો જી બધે બધા તો કે હા સુકા તમે a થી c વચ્ચેની લંબાઈ માપો a થી b માપો ત્યારબાદ b થી c માપો અને a થી c વચ્ચેનો સરવાળાનું અંતર માપો તો આ બંનેના સરવાળા જેટલું જ અંતર થશે ક્યારે એવું બન્યું તો કે સમરેખ હતા ત્યારે અહીંયા એવું બનતું નતું કારણ તો કે અસમરેખ બિંદુ હતા સમજાય છે બધા તો આ બધાય ખાસ વ્યવસ્થિત તો કે યાદ રાખવાનું છે તમારે યાદ શું રાખવાનું છે જ્યારે કોઈ પણ બે નાની બાજુનો સરવાળો મોટી બાજુ જેટલો થાય ફરી એકવાર શું બોલ્યો જ્યારે તો કે કોઈ પણ બે નાની બાજુનો સરવાળો મોટી બાજુ જેટલો થાય ત્યારે તો કે સમરેખ છે જોઈ બે નાની બાજુનો સરવાળો બરો એક બાજુ કરતા મોટો થઈ જાય તો એ સમરેખ બિંદુઓ નથી બરો તમારે યાદ શું રાખવાનું છે માત્ર તો કે જો બે નાની બાજુનો સરવાળો મોટી બાજુ જેટલો થાય ત્યારે સમરેખ ઈ સિવાય તો કે હંમેશા શું આવે અસમરેખ ચાલો બધાને ખબર પડી ફરી એકવાર આપણે જોઈએ અંતર હંમેશા તો કે અંદરૂણ જ હોય એટલે કે ધન વર્ગમૂળ જ લેશું ક્વેશ્ચન માટે ત્યારબાદ તો કે આપણી પાસે ઉગમ બિંદુથી કોઈ પણ એક બિંદુ વચ્ચેનું અંતર કઈ રીતે મેળવવું તો કે આપણે ક્વેશ્ચન પણ આવશે એટલે ત્યારે વધારે જોશું ત્યારબાદ તો કે આપણી પાસે કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરમાં x2 - x1 કરો કે x1 - x2 બંને તો કે સૂત્ર સાચા જ છે તમને એવું પૂછે કે એક માર્કમાં અંતર સૂત્ર જણાવો તો તમારે યામ લખીને તમે આ બેમાંથી કોઈ પણ સૂત્ર લખો તો ચાલો ત્યારબાદ તો કે અંતર સૂત્રમાં ક્વેશ્ચન માટે આપણે દરેક વખતે વર્ગમૂળ ન લેવા પડે એટલે આપણે શું કરશું બંને બાજુ વર્ગ જ લેશે ચાલો ત્યારબાદ જોઈએ અંતર હંમેશા અંદરૂણ જ હોય છે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર 0 ક્યારે હોય તો કે તે બંને બિંદુ સમાન બિંદુ હોય તો જ બંને બિંદુના યામ સમાન હોય તો એ સિવાય એવું પોસિબલ નથી ત્યારબાદ સમરેખ અને અસમરેખ માટેની કન્ડિશન જો બે નાની બાજુનો સરવાળો મોટી બાજુ જેટલો થતો હોય તો તે સમરેખ બિંદુઓ છે જ્યારે આ ટાઈપનો કેસ હોય તો એની અંદર સમરેખ બિંદુઓ નથી ચાલો આવડી ગઈ બધાને તો સૌપ્રથમ બધે બધા આ થિયરી લખી નાખો તો આજના લેક્ચરની અંદર કરાવે અંતર માટેની થિયરી ત્યારબાદ આખે આખી યામ પદ્ધતિ વિશે આપણે જે કંઈ પણ માહિતી મેળવ્યા તે બધે બધાએ ખાસ વ્યવસ્થિત સમજીને યાદ રાખવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર તો કે આપણે ત્રિકોણ માટેના અને ચતુષ્કોણ માટેના અમુક ગુણધર્મ જોઈશું અને ત્યારબાદ તો કે આપણે સ્વાધ્યાય 7.1 ની શરૂઆત કરીશું થેન્ક યુ સો મચ